મિત્રો આજે હું આધ્યાત્મિક બેઝવાળી અંગ્રેજી ફિલ્મોનું એક લિસ્ટ આપવા માગું છું આ લિસ્ટ કોઈ ફિલ્મોના શોખીને બનાવેલું છે અને આ લિસ્ટ કોઈ સનાતન કે શાશ્વત હોતું નથી દરેક માણસે માણસે આ લિસ્ટ બદલાતું હોય છે પણ આપણે એમાંથી એક સારાંશ કાઢવાનો હોય છે એટલે આ જે ફિલ્મો છે એનો એક એંગલ આધ્યાત્મિક દ્રષ્ટિકોણ છે એટલે આપણા મનમાં એવું છે કે અંગ્રેજી ફિલ્મો એટલે બધી એક્શન ફિલ્મો જ હોય તો એવું કંઈ જરૂરી નથી તો હવે આ ફિલ્મોની કોઈ વાર્તા મારે નથી કહેવાની કારણ કે ફિલ્મોના જે શોખીનો હોય એમને તો ખાલી નામ જ જોઈતા હોય બાકી તો પછી આખી ફિલ્મો શોધીને જોઈ જ લેતા હોય છે એટલે હું માત્ર લિસ્ટ આપું છું અત્યારે એક નામ છે ઝેન નોયર આ ફિલ્મ વિશે તો કહેવાવાવાળાએ એવું કહ્યું કે આ ફિલ્મ તો કદાચ આખી ફિલ્મ જોવી પણ અઘરી પડે કારણ કે જીવનનો જે બોરિંગ પાર્ટ છે એ હકીકતમાં જેવો છે એવો જ આ ફિલ્મોમાં બતાવેલો છે બીજું છે કેચ મી ઇફ યુ કેન ત્રીજું છે કાસ્ટ અવે ચોથું છે ધ ટ્રુ મેન શો પાંચમું છે ધ મેટ્રિક્સ ધ મેટ્રિક્સ બહુ પ્રખ્યાત પિક્ચર છે અને ઘણા બધાએ જોયેલું જ હશે આગળ છે ગ્રાઉન્ડ હોગ ડે ગ્રાઉન્ડ હોગ ડે આગળ છે ધ ગોડ્સ મસ્ટ બી ક્રેઝી આ બહુ સુંદર પિક્ચર છે કોમેડી બેઝ પણ છે અને છતાં એ આધ્યાત્મિક પણ છે ધ ગોડ્સ મસ્ટ બી ક્રેઝી એના પછી માઇનોરિટી રિપોર્ટ ટોમ ક્રૂઝનું ફિલ્મ છે માઇનોરિટી રિપોર્ટ એના પછી એજ ઓફ ટુમોરો એજ ઓફ ટુમોરો એના પછી શોશેન્ક એન્ડ માઇકલ ક્લેટોમ શોશેન્ક એન્ડ માઇકલ ક્લેટોમ અને છેલ્લું નામ છે નારનિયા હવે નારનિયા આમ તો બાળ ફિલ્મોમાં ગણાય છે પણ જો ડિટેલમાં જોવામાં આવે ડીપમાં જોવામાં આવે તો હકીકતમાં એક આધ્યાત્મિક દૃષ્ટિકોણથી બનેલી ફિલ્મ છે તો આ એક લિસ્ટ છે અને અત્યારે મારે માત્ર લિસ્ટ આપવાનો જ હેતુ હતો એટલે હું બીજી કોઈ લાંબી વાતો કરતો નથી પણ અંગ્રેજી ફિલ્મો એટલે માત્ર કે ડીશુમ ઢીસૂમ વાળી ફિલ્મો હોય એવું જરૂરી નથી એની અંદર પણ સોશિયલ ફિલ્મો ઇમોશનલ બધા પ્રકારની બનતી હોય છે એટલે એવી રીતે આધ્યાત્મિક ફિલ્મ પણ છે એટલે આવું એક લિસ્ટ મને મળ્યું તો મને એમ થયું કે મારે બધાની સાથે શેર કરવું જોઈએ તો એ હેતુથી આ લિસ્ટ શેર કર્યું છે જેનાથી શક્ય બને એ જોજો આ બધી ફિલ્મો મેં જોઈ નથી આમાંથી અડધી ફિલ્મો મેં જોયેલી છે અને જે જોઈ છે એ ખરેખર બહુ સુંદર ફિલ્મો છે તો હું સૌને આગ્રહ કરું છું કે આ બધી ફિલ્મો જ્યાંથી મળે ત્યાંથી શોધી અને જોવી આભાર